આ વિડીયો ખાસ ફરસાણ પ્રેમી ગુજરાતીઓ માટે બનાવવામાં આવેલો છે. તો ગુજરાતમાં તો ઘરે ઘરે સ્ટ્રીટ ફૂડ ને ફરસાણ ખાવાના બધા શોખીન હોય છે. તો એમાંય વળી બધા જુગાડ કરતા હોય. કઈ રીતે? કે અમુક ટાઈમ એવું થતું હોય કે આપણે ખમણ ઢોકળા બનાવતા હોય અને એમાં પાણી વધી જાય ત્યારે લોચો વાગતો હોય. હવે આ લોચો જે વાગતો હોય એમાંથી વળી લોચો બનાવે છે. મતલબ કે આજે આપણે સ્ટ્રીટ ફૂડમાં ફેમસ એટલે કે સુરતનો પ્રખ્યાત એવો સુરતી લોચો બનાવવાના છીએ. જી હા, તમે બરાબર જ સાંભળ્યું છે. તો આજે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવીશું. તો મને પણ આ તો પર્સનલી બહુ જ ભાવે છે. તો કોને કોને ભાવે છે જરૂરથી કહેજો. તો ઇન્સ્ટન્ટ લોચો બનાવવા માટે મેં એક કપ ચણાની દાળ લીધેલી છે, અડધો કપ પૌવા અને 1/4 કપ એટલે કે 4 ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે. તો આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આ રીતે કપડામાં એટલે ચોખ્ખું કપડું હોય એમાં બે દાળને મિક્સ કરી દેવાની અને પ્રોપર મિક્સ કરી સરસ રીતે આમ લૂછી દેવાની રહેશે. અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે આ દાળને ધોઈ તડકે રાખી પછી એને શેકી અને એને મિક્સરમાં ભૂકો કરી એટલે કે પાવડર બનાવી શકો છો કે લોટ બનાવી શકો છો. પણ આપણી પાસે એટલો ટાઈમ નથી એટલે આપણે આને આ રીતે સરસ કપડાથી લૂછી લઈએ છીએ. અને પૌવાને મેં પહેલેથી ચાળેલા રાખેલા હતા તો અહીંયા 1/2 કપ જેટલા પૌવા લેવાના રહેશે. તો એને પણ આ રીતે સરસ સાફ કરી દઈએ. હવે એકદમ પ્રોપર લૂંછાઈ જાય એટલે મિક્સર જારમાં એને આપણે લોટ બનાવવાનો છે. એટલે કે આ લોટને આપણે અધકચરો રાખવાનો છે. એકદમ ફાઇન જે કહેવાય ને, એકદમ પાવડર એવો નથી કરવાનો. થોડો અધકચરો હોય ને એવો, બહુ વધારે પડતો કરકરો નહીં. તો આપણે આ રીતે જોઈ લેવાનું કે થોડો એવો થઈ ગયો એવું લાગે છે અધકચરા જેવું તો લઈ લેવાનું. એટલે મને એવું લાગે છે કે થોડી વાર માટે આપણે એને રહેવા દઈશું. થોડો ભૂકો કરી દઈએ. તો એકદમ તમારે વધારે પડતો છૂટો છૂટો રહે, કારણ કે બનશે પછી છૂટો રહેશે. જો તમે વધારે કરકરો લોટ યુઝ કરશો ને તો, એટલે મીડિયમ કરકરો હોય એવો લોટ તમારે યુઝ કરવાનો રહેશે. તો આ રીતે તમારે મિક્સરમાં દળી દેવાનો રહેશે. તો સરસ મજાનો લોટ બનીને રેડી થઈ ગયો છે. તો આને આપણે અલગ એક વાસણમાં કાઢી લઈએ. તો આ રીતે બીજો લોટ પણ મેં દળી નાખ્યો છે. તો આપણે અડધો અડધો કરી બે વાર દળીએ એટલે કે બે ડીશ જેટલું એટલે કે બે થાળી ભરીને બનશે આપણા. હવે લોચામાં સૌથી પહેલાં તો મીઠું નાખી દઈએ ટેસ્ટ પ્રમાણે, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/2 કપ જેટલું ખાટું દહીં લેવાનું છે. કારણ કે અહીંયા ઇન્સ્ટન્ટ બનાવતા હોય હંમેશા ત્યારે ખાટા દહીંનો જ યુઝ કરવો. અને 1 થી 1.5 ચમચી જેટલું તમે આદુ મરચાંની પેસ્ટ નાખવાની, ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું રહેશે તીખાશ. અહીંયા દહીંવાળો વાટકો છે એમાં જ આપણે 1 કપ જેટલું પાણી લઈ લીધેલું છે એટલે કે 1 વાટકા જેટલું. અને પહેલાં આ રીતે હાથેથી પ્રોપર દહીંને મિક્સ કરી દઈએ એટલે બધી વસ્તુ પ્રોપર મિક્સ થશે અને ગઠ્ઠા પણ બિલકુલ નહીં રહે. આ રીતે એક ડાયરેક્શનમાં તમે ગોળ ગોળ હાથને ફેરવશો ને તો સરસ રીતે આપણું મસ્ત બેટર બનીને રેડી થશે. તો થોડું થોડું પાણી નાખતા જવાનું અને આને ભેગું કરતું જવાનું. તો આ રીતે અહીંયા આમ જોઈએ ને તો મારે 1.5 થી 2 કપ જેટલું પાણીની જરૂર પડી છે. કારણ કે વધારે પડતું અત્યારે પાણી નથી નાખવાનું, એકદમ ઢીલું નથી કરી દેવાનું. જો આ રીતનું થવું જોઈએ પછી આને અહીંયા આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીએ. તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 10 મિનિટનો રેસ્ટ પણ આપી શકો છો. પણ 15-20 મિનિટનો આપશો તો એકદમ વધારે સરસ મજાની દાળ પલળી જશે, એકરસ થઈ જશે. એટલા માટે હવે આપણે અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે તો મેં એક વાસણમાં પાણી ગરમ થવા મૂક્યું એટલે કે ઢોકળ્યું અથવા તો સ્ટીમરમાં તમારે આ રીતે પાણી ગરમ થવા મૂકવાનું છે. આને બનતા બિલકુલ પણ વાર નથી લાગતી અને ખાવામાં તો એટલો બધો ટેસ્ટી છે ને કે તમે એકવાર બનાવશો ને તો એમ થાય કે વારે વારે તમે નાસ્તામાં આ જ બનાવવાનું પ્રિફર કરશો. અને આની સાથે આપણે ચટપટી ટેસ્ટી ચટણી અને એનો સરસ મજાનો સ્પેશિયલ મસાલો પણ બનાવવાના છીએ, જે લોચાની જાન છે. એમ કે મસાલા વગર તો એ લોચો તમને મજા નહીં આવે, તો એવો લોચો બનશે એ મસાલાથી. તો હવે આપણે એને એક થાળીને ગ્રીસ કરીને મૂકી દીધેલી છે. અને જો આ રીતનું કડક એટલે મતલબ એકદમ આમ ઢીલું નહીં રહે, કઠણ થઈ જશે બેટર. તો હવે આપણે ફરી આપણે થોડું થોડું પાણી અંદર એડ કરતા જઈએ અને આને હલાવતા જઈએ. અહીંયા આપણે ઢોકળા જેવું નથી કરવાનું, ઢોકળાથી આ બેટર થોડું ઢીલું હોય છે. એટલે ખમણ ઢોકળા બનાવતા હોય ને જો તમારાથી પાણી વધી જાય અને લોટ તમારે એડ ના કરવો હોય તો આ ટાઈમે તમે આ લોચો બનાવી શકો છો. અને સ્પેશિયલ પણ આ લોચો બનાવશો ને તો પણ તમને મજા આવતી હોય છે. એટલે ઘણીવાર આવા લોચા વાગતા હોય તો એમાંથી ગુજરાતી જુગાડ કરીને આવું સરસ મજાનું બનાવી દેતા હોય છે. એ તો આપણી ખાસિયત છે. તો આ રીતે જો આ રીતનું બેટર હોવું જોઈએ ઢીલું. અને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈએ, આમાંથી 2 ડીશ બનશે એટલે 1/2 1/2 કરી દીધું. હવે એકમાં આપણે ઈનો નાખવાનું છે. તો અહીંયા 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને સાથે 1/2 ચમચી જેટલો ઈનો નાખ્યો છે. અને 2 ડીશમાં હોય તો તમારે આખો ઈનોનું પેકેટ નાખી દેવું પડશે. હવે આને પ્રોપર મિક્સ કરી દઈએ અને સરસ મજાનું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બેટર થઈ ગયું છે. થોડું ફૂલી અને લાઇટ થઈ ગયું છે, એકદમ ફ્લફી. તો આવું થવું જોઈએ, એકદમ પ્રોપર મિક્સ થાય પછી આપણે અંદર એડ કરી દઈએ સીધું. તો અહીંયા મેં ડીશ પહેલેથી જ ગ્રીસ કરીને રાખેલી છે તો એ પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તો આ ટાઈમે બધું જ બેટર અંદર એડ કરી દઈએ 1 ડીશ જેટલું. અહીંયા ભૂલથી મારે થોડું વધારે બેટર 1 ચમચા જેટલું વધારે લેવાઈ ગયું છે. અને તમારે એકદમ પતલું ખાવું હોય તો થોડું ઓછું બેટર લેજો.
અને આને આપણે હાઈ ફ્લેમ પર જ 10-12 મિનિટ માટે થવા દેવાનું છે. તો આમ તો 10 મિનિટમાં ચડી જ જશે. તો લોચાનો સ્વાદ વધારતો ટેસ્ટી એવો મસાલો બનાવી દઈએ. તો એના માટે મરચું, મીઠું, સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ અને થોડો ચાટ મસાલો નાખી આ રીતે પ્રોપર મિક્સ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી એવો મસાલો પણ રેડી થઈ ગયો. હવે એનો સ્વાદ વધારે પડતો વધારવા માટે આપણે એની ચટણી પણ બનાવી દઈએ. ચટણી બનાવવા માટે 1 કપ જેટલી કોથમીરને પ્રોપર ધોઈ અને દાંડી સાથે જ લીધેલી છે એટલે કે એના ડાળખા સાથે, એ માટે એસ પ્રમાણે મીઠું, અડધો લીંબુનો રસ, 1/2 ચમચી ખાંડ તમારે ઓપ્શનલ છે, નાખવી તો નાખવાની, પણ ગળપણ ખટાશ બેલેન્સ હશે તો મજા આવશે, અને 1 મરચું તીખું અને સાથે 3 ચમચી જેટલી આ રીતની સેવ નાખવાની છે. અને જો તમારી પાસે ફુદીનો હોય તો તમે થોડો ફુદીનો પણ એડ કરી શકો છો. ફુદીનાના ખાલી પાન લેવાના અને 2 આપણે આઈસ ક્યુબ નાખવાના જેથી કરીને ચટણીનો કલર એકદમ સરસ જળવાઈ રહે, અને 2-3 ચમચી જેટલું પાણી. તો આ ચટણી એકદમ ઇઝી જ છે બનાવવામાં અને એકદમ ટેસ્ટી છે ખાવામાં. તો આપણે અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આને આપણે જોઈ લઈએ એકવાર. તો 10 મિનિટમાં આપણી થાળી તો સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે, એટલે કે આપણો ઇન્સ્ટન્ટ લોચો 10 મિનિટમાં જ રેડી થઈ ગયો છે. તો આપણે એને બહાર કાઢી લઈએ. આને આપણે ઠંડો નથી થવા દેવાનો ઢોકળાની જેમ, એકદમ ગરમ ગરમ જ સર્વ કરવાનો છે. તો આ રીતને જો ના કરીએ તો પણ ચાલે, આમનામ જ તમે એટલે આપણે એક સરખી મારે ધાર થાય ને એટલા માટે હું આ રીતનું ઉખાડું છું એમ, તવેથાથી બે સાઈડ આ રીતે લાઈન કરીને. બાકી તમે આમનામ પણ કાઢી શકો. અહીંયા મેં તમને કીધું એમ કે થોડો મારાથી જાડો થઈ ગયો છે ડીશ, એટલે કાં તો મોટી ડીશ મૂકી હોત તો વધારે સારું હતું, એટલે થોડું 1-2 ચમચા જેટલું ઓછું બેટર લીધું હોત ને તો વધારે સારું હતું. બાકી ખાવામાં તો બહુ જ સરસ છે, ઓરિજિનલ લોચાનો ટેસ્ટ છે. અને જો તમે લસણ ખાતા હોય તો તમારે લસણની પેસ્ટ અંદર બેટરમાં જ નાખવાની રહેશે, એ આપણાથી રહી ગયું છે એટલે અત્યારે કહી દઉં છું. અને ગરમ ગરમમાં જ ઉપર તેલ એટલે કે અહીંયા સિંગ તેલનો જ યુઝ કરવો, સાથે એનો સ્પેશિયલ મસાલો અને સ્પેશિયલ ચટણી સર્વ કરીએ. અને એના ઉપર સેવ નાખવાની રહેશે ઉપરથી. અને જો તમને અહીંયા ડુંગળી ખાતા હોય તો થોડીક ડુંગળી પણ નાખી શકો, અને ચીઝ લોચો ભાવતો હોય તો ઉપરથી ચીઝ પણ નાખી શકો છો. તો એકદમ સરસ મજાનો આપણો લોચો બનીને રેડી થઈ ગયો છે. આ લોચો ખાવામાં એકદમ સોફ્ટ હોય છે એટલે ખાવાની બહુ જ મજા આવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. જેને જેને સુરતી લોચો બહુ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને એના નામ સાથે જરૂરથી કહેજો, અને સુરતમાં કોનો લોચો ફેમસ છે એ પણ કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.